ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મગફળી કાંડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું, જેમાં કાર્યકરો દ્વારા ગળામાં મગફળીનો હાર પહેરી રસ્તા ઉપર બેસી જઈ ભારે સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં થયેલ મગફળી કાંડના કૌભાંડના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકરોએ મગફળીનું હાર ગળામાં પહેરી હાથમાં મગફળી કાંડના બોર્ડ લઈ ભારે સૂત્રોચ્ચારો સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ 4000 કરોડનું મગફળીનું ભ્રષ્ટાચાર કરીને એનો સત્યનો ઉજાગર કરેલો છે. સરહદ 4 લાખ જેટલી ટન મગફળીનો વિનાશ કરેલો છે. 5 જેટલા ગોડાઉનોમાં આગ લગાવવામાં આવેલી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક આગેવાનો આ ગોડાઉનો સાથે સીધા સંકળાયેલા હતા. 289 જેટલી ગોડાઉનોમાંથી 257 જેટલી ગોડાઉનોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ટેકાથી મગફળી ખરીદેલી હતી. છતાં પણ કૃષિ પંચમાંથી આજે કોઈ પણ જાતનો અહેવાલ પણ આવેલો નથી. પોલીસ ફરિયાદ પણ નથી નોંધાઈ કે FSLનો રિપોર્ટ પણ નથી આવ્યો. જે લોકો મગફળીની ફરિયાદ કરવા ગયેલા હતા એ લોકોને જેલમાં મોકલી દીધા. જ્યારે ગોંડલની એક રામરાજ્ય ગોડાઉનની અંદર જ્યારે આગ લાગવામાં આવી ત્યારે 12 જેટલા સ્થાનિક ફાયર ફાઈટરો ત્યાં આગ ઓલવવા ગયેલા હતા. છતાં પણ ત્યાંના સ્થાનિક SDMની સૂચનાથી આગ ઓલવવાની જગ્યાએ એ લોકો શાંતિથી કામગીરી કરવાની એમને પ્રાથમિક સૂચના આપવામાં આવેલી હતી. એક સ્થાનિક ફાયર ફાઈટર દ્વારા 20 લિટર ડીઝલ અને પેટ્રોલના કાર્બા પણ અંદરથી મળી આવ્યા હતા. આ એક શંકાનો વિષય પણ છે, જેની તપાસ ઉચ્ચ સ્તરે થવી જોઈએ. અમારી માંગ છે કે ઉચ્ચ ન્યાયાધીશના ન્યાયપાલિકા સિટિંગ જજ દ્વારા આની તપાસ થાય અને આદેશ આપે. ભારતીય જનતા પાર્ટી પોલીસને એક પોપટની જેમ ફેરવીને સરકાર ફેરવી રહેલી છે, ત્યારે આ તબક્કે જો આવનાર દિવસોમાં આની તટસ્થ તપાસ નહીં થાય તો ગાંધીજીના અહિંસાના માર્ગે અમે આંદોલન કરીશું.